સંબોધનની ક્રિયાવિધિ વિશે સમજ્યા હતા. હવે આપણે આગળ કંકાલ સ્નાયુના પ્રકાર વિશે સમજીશું. તો કંકાલ સ્નાયુ સ્કેલેટન મસલ્સ. કંકાલ સ્નાયુ બે પ્રકારના જોવા મળે છે. એમાં પહેલો પ્રકાર છે એને લાલ સ્નાયુ અથવા રાતા સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજો પ્રકાર છે એને સફેદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેમ એને લાલ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે કે સફેદ સ્નાયુ કહેવાય છે? કંકાલ સ્નાયુ બે પ્રકારના જોવા મળે છે. પહેલો પ્રકાર છે એને લાલ સ્નાયુ કહેવાય છે અને બીજો પ્રકાર છે એને સફેદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા આપણે વાત કરીએ લાલ સ્નાયુ કેમ કહેવાય છે. તો લાલ સ્નાયુમાં માયોગ્લોબિન વધુ પ્રમાણમાં હોય છે. માટે એને લાલ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને રાતા સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાલ સ્નાયુના કોષરસમાં કણાભ સૂત્ર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ મુદ્દા તફાવતની રીતે પણ પૂછી શકાય, એટલે કોઈ તફાવતની રીતે પણ પૂછી શકાય લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુનો તફાવત સમજાવો અથવા આપો, તો એ તફાવતના રીતે પણ તમે યાદ રાખી શકો છો. લાલ સ્નાયુના કોષરસમાં કણાભ સૂત્રની સંખ્યા વધુ પ્રમાણમાં હોય છે અને લાલ સ્નાયુમાં માયોગ્લોબિન એ વધુ હોવાના કારણે એ પોતે ઓક્સિજનનો સંગ્રહ કરી ઓક્સિજનનો સંચય કરી એટીપીનું નિર્માણ કરે છે. એટલા માટે લાલ સ્નાયુને જારક સ્નાયુ તરીકે અથવા જારક લાલ સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાલ સ્નાયુમાં રહેલો માયોગ્લોબિન એ ઓક્સિજનનો વધુ પ્રમાણમાં સંચય કરે છે અને એમાં રહેલા કણાભ સૂત્ર ઓક્સિજનનો ઉપયોગ કરી એટીપીનું નિર્માણ કરે છે. માટે લાલ સ્નાયુને જારક સ્નાયુ તરીકે અથવા લાલ સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે, પક્ષીઓમાં ઉડ્ડયન સ્નાયુ પક્ષીની પાંખમાં જે સ્નાયુ આવેલા છે, પક્ષીની પાંખો ઉડવામાં ઉપયોગી છે, તો પક્ષીની પાંખમાં જે સ્નાયુ આવેલા છે એ ઉડ્ડયન સ્નાયુઓ લાલ સ્નાયુ પ્રકારના છે. હવે બીજો કંકાલ સ્નાયુનો બીજો પ્રકાર છે એ સફેદ સ્નાયુ કહેવાય છે. તો સફેદ સ્નાયુમાં માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે. માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે માટે આ સ્નાયુને સફેદ સ્નાયુ અથવા પીળા સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે અથવા માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાના કારણે આ સ્નાયુ સફેદ સ્નાયુ કે પીળા સ્નાયુ જેવા દે પીળા કલરના દેખાય છે. આ સફેદ સ્નાયુના કોષરસમાં કણાભ સૂત્ર ઓછા પ્રમાણમાં આવેલા હોય છે. જ્યારે એના કોષરસમાં અંતઃકોષરસજા વધુ પ્રમાણમાં જોવા મળે છે.
અને એનું તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે એ છે માનવના આંખના ડોળાના સ્નાયુ માનવના આંખના ડોળાના સ્નાયુ જે સફેદ સ્નાયુનું ઉદાહરણ છે ફરી યાદ રાખજો કંકાલ સ્નાયુ કંકાલ સ્નાયુ સ્કેલેટલ મસલ્સ બે પ્રકારના હોય છે પહેલો પ્રકાર છે લાલ સ્નાયુ બીજો પ્રકાર છે સફેદ સ્નાયુ તફાવતની રીતે યાદ રાખો લાલ સ્નાયુમાં માયોગ્લોબિન વધુ પ્રમાણમાં હોય છે એટલે લાલ અથવા રાતા રંગના દેખાય છે સફેદ સ્નાયુમાં માયોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે એટલે એ સફેદ રંગના અથવા પીળા રંગના દેખાય છે લાલ સ્નાયુના કોષરસમાં કણાસૂત્ર વધુ પ્રમાણમાં હોય છે જ્યારે સફેદ સ્નાયુના કોષરસમાં કણાસૂત્ર ઓછા પ્રમાણમાં હોય છે બીજું લાલ સ્નાયુમાં માયોગ્લોબિન હોવાના કારણે વધુ પ્રમાણમાં હોવાના કારણે એ ઓક્સિજનનો વધુ પ્રમાણમાં સંગ્રહ કરે છે સંચય કરે છે અને એમાં કણાસૂત્ર વધુ પ્રમાણમાં હોવાના કારણે ઓક્સિજનનો ઉપયોગ કરી એટીપીનું નિર્માણ કરે છે એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આ લાલ સ્નાયુ જારક શ્વસનની ક્રિયા કરે છે માટે એને જારક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ લાલ સ્નાયુ ઉદાહરણ છે પક્ષીઓમાં ઉડ્ડયન સ્નાયુ એટલે પક્ષીઓના પાંખમાં જે ઉડ્ડયન સ્નાયુ જોવા મળે છે એમાં લાલ સ્નાયુઓ હોય છે સફેદ સ્નાયુ માયોગ્લોબિન ઊંચા પ્રમાણમાં હોય છે એટલે સફેદ રંગના દેખાય છે એના કોષરસમાં કણાસૂત્ર ઓછા પ્રમાણમાં હોય છે જ્યારે એના કોષરસમાં અંતઃકોષરસજાળ એનું પ્રમાણ વધારે હોય છે અને આ સફેદ સ્નાયુનું એક્ઝામ્પલ છે આપણી માનવમાં આંખના જે ડોળા છે એમાં સફેદ સ્નાયુ આવેલા હોય છે હવે આપણે વાત કરીએ કંકાલ તંત્રની સ્કેલેટન મસલ્સ સ્કેલેટન તંત્ર કંકાલ તંત્ર હવે કંકાલ તંત્રની વ્યાખ્યા આપતી હોય તો શું આપી શકાય કંકાલ તંત્ર આપણા શરીરને અથવા પ્રાણી શરીરને કઠણ પ્રાણી શરીરમાં કઠણ આધાર આપતું દ્રવ્ય રક્ષણાત્મક તત્વ જેને કંકાલ તરીકે ઓળખવામાં આવે છે તો કંકાલની વ્યાખ્યા આવી રીતે આપી શકાય પ્રાણી શરીરમાં કઠણ આધાર દ્રવ્ય જે રક્ષણાત્મક છે તત્વ એને કંકાલ તરીકે ઓળખવામાં આવે છે પ્રાણી શરીરમાં કઠણ આધારક દ્રવ્ય આવેલું હોય છે જે રક્ષણાત્મક છે એ તત્વને કંકાલ તરીકે ઓળખવામાં આવે છે માનવનું કે કોઈ પણ પ્રાણીનું તમે કંકાલ તંત્ર વગર સ્કેલેટન વગર એના શરીરની કલ્પના કરી શકો ના માનવ શરીર છે એ સ્નાયુ માંસપેશીની સાથે સાથે કંકાલ તંત્રનું બનેલું છે માનવ શરીરમાં સ્નાયુ અને પેશીની સાથે સાથે કંકાલ તંત્ર હોવાના કારણે એના શરીરને કે એના અંગને ચોક્કસ આકાર મળે છે એટલે એમ કહી શકાય કે કંકાલ તંત્રનું મુખ્ય કાર્ય શરીરના અંગોને કે શરીરને ચોક્કસ આકાર આપવાનું પણ છે કંકાલ તંત્ર વગર શરીરનો કે પ્રાણી શરીરનો કોઈ ચોક્કસ આકાર બનતો નથી હવે આ કંકાલ તંત્રનો અભ્યાસ કરતી શાખાને અસ્થિ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે કંકાલ તંત્ર એનો અભ્યાસ કરતી શાખાને અસ્થિ વિજ્ઞાન અથવા ઓસ્ટિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે અસ્થિ વિજ્ઞાન કંકાલ તંત્રનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને અસ્થિ વિજ્ઞાન અથવા ઓસ્ટિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે ઓસ્ટિયો એટલે કે કંકાલ અસ્થિ અને લોગસ એટલે કે અભ્યાસ તો અસ્થિ અથવા કંકાલનો અભ્યાસ કરતી શાખાને ઓસ્ટિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે હવે દરેક પ્રાણી શરીરમાં કંકાલ તંત્ર આવેલું હોય છે અને આ કંકાલ તંત્ર નાના નાના પ્રાણીઓથી માંડીને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારનું હોય છે જેમ કે
દ્રઢાનું બનેલું કંકાતંત્ર હોય છે જ્યારે બધા પુષ્ટવંશી પ્રાણીના સુવિકસિત કંકાતંત્ર આવેલું હોય છે. હવે આ કંકાતંત્રની રૂપરેખા જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી હોય છે. તમને ખ્યાલ છે પ્રાણી જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાક પ્રાણી પાણીમાં વસવાટ કરતા હોય છે, એટલે કે ત્રણ તરતા પ્રાણી, બે પગા, ચો પગા એટલે ચાર પગવાળા, ઉડતા પક્ષીઓ, એ જુદા જુદા પ્રાણીઓ હોય છે. તો જુદા જુદા પ્રાણીઓમાં કંકાતંત્રની રૂપરેખા અથવા કંકાતંત્ર એ પણ જુદા જુદા પ્રકારનું જોવા મળે છે. હવે આપણે કંકાતંત્રની વાત કરીએ તો કંકાતંત્રમાં કંકાતંત્ર એમાં ટોટલ બે પ્રકારની સંયોજક પેશી આવેલી છે, અથવા કંકાતંત્ર એ બે પેશીથી બનેલું છે. એક પેશી છે જેને અસ્થિ કહેવાય છે અને બીજી છે એને કાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાણી શરીરનું જે કંકાતંત્ર છે એ બે સંયોજક પેશીથી બનેલું છે, અસ્થિ અને કાસ્થિથી બનેલું છે. એમાં વધુ પ્રમાણમાં અસ્થિ હોય છે અને થોડા પ્રમાણમાં કાસ્થિ આવેલા હોય છે. અસ્થિ એ કઠણ હોય છે, જ્યારે કાસ્થિ એ થોડા ઊંચા હોય છે. આ બંને કંકાલના પ્રકાર છે. કંકાલ જે કંકાતંત્ર છે એમાં જે હાડકાં છે, કંકાતંત્ર એટલે હાડકાનું બનેલું તંત્ર, હાડકાને આપણે અસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો એ હાડકાના બે પ્રકાર છે, અસ્થિ અને કાસ્થિ. તો માનવ શરીરનું કંકાતંત્ર અસ્થિ અને કાસ્થિનું બનેલું છે. વધુ પ્રમાણમાં અસ્થિ જોવા મળે છે, જ્યારે થોડા પ્રમાણમાં કાસ્થિ જોવા મળે છે. હવે અસ્થિ છે એનું આધારક દ્રવ્ય કઠણ હોય છે. અને શા માટે કઠણ હોય છે? તો એના આધારક દ્રવ્યમાં અસ્થિ કોષો આવેલા હોય છે અને એ અસ્થિ કોષો એ કેલ્શિયમના ક્ષાર ધરાવે છે. એટલા માટે અસ્થિનું આધારક દ્રવ્ય કઠણ હોય છે. યાદ રાખજો, કંકાતંત્ર અસ્થિ અને કાસ્થિનું બનેલું છે. અસ્થિ એ કઠણ મજબૂત હોય છે, કારણ અસ્થિનું આધારક દ્રવ્ય કઠણ હોય છે. તો અસ્થિનું આધારક દ્રવ્ય કેમ કઠણ હોય છે? તો અસ્થિમાં અસ્થિ કોષો આવેલા હોય છે અને એ અસ્થિ કોષોમાં કેલ્શિયમના ક્ષાર આવેલા હોય છે, જેના કારણે એનું આધારક દ્રવ્ય કઠણ હોય છે, એટલે કે અસ્થિ કઠણ હોય છે. જ્યારે આપણે કાસ્થિની વાત કરીએ તો માનવ શરીરમાં થોડા પ્રમાણમાં કાસ્થિ આવેલા હોય છે. કાસ્થિનું આધારક દ્રવ્ય પોચું હોય છે, બરાબર. અને એના આધારકમાં કાસ્થિ કોષો આવેલા હોય છે અને કાસ્થિ કોષોમાં આવેલા ક્ષારના કારણે એનું આધારક દ્રવ્ય એ પોચું હોય છે. તો ટૂંકમાં તમારે એ મુદ્દો યાદ રાખવાનો છે કે કંકાતંત્ર બે પ્રકારના હાડકાથી બનેલું છે, અસ્થિ અને કાસ્થિ. અસ્થિ પ્રમાણમાં કઠણ મજબૂત હોય છે, જ્યારે કાસ્થિ સોફ્ટ હોય છે. મોટા વધુ પ્રમાણમાં અસ્થિ જોવા મળે છે માનવ શરીરમાં, જ્યારે અમુક જ હાડકા એ કાસ્થિ પ્રકારના હોય છે. બીજી તમારે યાદ રાખવાનું છે કે માનવ શરીરમાં જે કંકાતંત્ર છે જે અસ્થિ અને કાસ્થિનું બનેલું છે, તો માનવ શરીરમાં ટોટલ 206 અસ્થિ આવેલા હોય છે અને થોડા પ્રમાણમાં કાસ્થિ આવેલા હોય છે, બરાબર. માનવ આગળ આપણે વાત કરીએ કે માનવ શરીર અસ્થિ અને કાસ્થિનું બનેલું છે, તો માનવ શરીરમાં ટોટલ 206 અસ્થિ એટલે કે 206 હાડકા અસ્થિ પ્રકારના છે, જ્યારે અમુક હાડકા થોડાક હાડકા કાસ્થિ પ્રકારના છે. કયા હાડકા અસ્થિ પ્રકારના છે, કયા કાસ્થિ પ્રકારના છે, આગળ આપણે વાત કરીશું. બીજું, માનવનું જે કંકાતંત્ર છે એ કંકાતંત્રને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. એક પહેલો પ્રકાર છે એને અક્ષીય કંકાલ કહેવાય છે અને બીજો પ્રકાર છે એને ઉપાંગીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. તો માનવ શરીર જે અસ્થિ અને કાસ્થિનું બનેલું છે એમાં 206 અસ્થિ અને થોડા કાસ્થિ આવેલા હોય છે. કંકાતંત્ર છે એક
अक्षीय कंकाल कहवा અને આપણા હાથના અને પગના જે કંકાલ તંત્ર છે એને કંકાલ છે એને ઉપાંગીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે.